નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે વિજ્ઞાન, જેનો પાઠ 11મો, જેનું નામ છે પ્રકાશ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 11મો પ્રકાશ. પ્રશ્ન 1. નીચે આપેલ પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો, જેમાં પહેલું છે, સફેદ પ્રકાશ 7 રંગોનો બનેલો છે, નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો જવાબ આવશે કાળો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ ચતુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે? તો જવાબ આવશે અંતરગોળ લેન્સ. ત્યાર પછી ત્રીજું, દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડોક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે અંતરગોળ અરીસો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. ત્યાર પછી પાંચમું, અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો જવાબ આવશે ધ્રુવીભવન. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો જવાબ આવશે વિભાજન. સાતમું, નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે? તો જવાબ આવશે બહિર્ગોળ અરીસો. આઠમું, વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે સમતલ અરીસો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેમાં પહેલું, મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે, રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે. દસમું, રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે? તો રીનાને અજવાળું કરવા માટે ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુઓ ઉપયોગી થશે. ત્યાર પછી 11મો પ્રશ્ન, તળાવના કિનારે આંબાનું ઝાડ છે, તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે શા માટે? તો તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે જોઈ શકાશે. 12મું, ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે, આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો આ ક્રિયા ગોલી અરીસામાં રચાતા પ્રતિબિંબોની ઘટના સાથે સંકળાયેલી છે. ત્યાર પછીનો 13મો પ્રશ્ન, એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે, શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે શા માટે? તો એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે નહીં. 14મું, પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો, તો સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. ત્યાર પછીનો 15મો પ્રશ્ન, સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે, તે અરીસામાં પોતાનું મોઢું જોતા આ કડી તેને ડાબા કાનમાં પહેરેલ દેખાય છે, આવું શા માટે બને છે? કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે, આથી જમણા કાનમાં પહેરેલી કડી ડાબા કાનમાં દેખાય છે. 16મું, એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? તો જ્યારે આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે ઝડપથી રસ્તો કરી આપે, એટલા માટે ઊંધું લખવામાં આવે છે. 17મો પ્રશ્ન, રાકેશભાઈને તેમના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે, શા માટે? તો વાહનના સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે,
જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી ચતું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. 18મું, પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? તો પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી ચતું અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની સપાટી અંદરગોળ અરીસા તરીકે વર્તે છે. 19મો પ્રશ્ન, સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાશે? તો સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ અંતરગોળ અરીસા તરીકે વર્તે છે, એમાં મળતું પ્રતિબિંબ આભાસી ચતું અને મોટું હોય છે. ત્યાર પછી 20મો, અંતરગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? તો અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અને બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલીય અરીસા પણ કહે છે. 21મો, વ્યવહારમાં અંતરગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો અંતરગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં દાંતના ડોક્ટર દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે અંતરગોળ અરીસાનો ઉપયોગ કરે છે. 22મો, વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરર તરીકે તેમજ શોપિંગ સેન્ટર અને મોલમાં રિસેપ્શન પાસે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોયો છે. 23મો, અંતરગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો, તમને શું તફાવત જોવા મળે છે? તો અંતરગોળ લેન્સના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે, જ્યારે બહિર્ગોળ લેન્સમાં કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. 24મો પ્રશ્ન, લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે, જ્યારે ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. 25મો, બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી ચતું નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇક સ્કૂટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર લખેલું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 26મો, મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તેમાં કેવા પ્રકારનો લેન્સ વપરાય છે, શા માટે? તો મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કાચ માટે જે ચશ્મા પહેરે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. 27મો, પ્રોજેક્ટરમાં ક્યાં લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે, જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય. 28મો, અંતરગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? તો અંતરગોળ લેન્સ વડે હંમેશા આભાસી ચતું અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછીનું 29મો પ્રશ્ન, કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનનો ઉપયોગ કરશે? તો કિલ્લા ઉપર રહેલ સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાઇનોક્યુલરનો ઉપયોગ કરશે. ત્યાર પછી જોડકા જોડો, જેમાં અંતરગોળ અરીસો તેમાં આવશે વાહનોની હેડલાઇટ, બહિર્ગોળ અરીસા સામે આવશે વાહનોના રિયર વ્યૂ મિરરમાં, અંતરગોળ લેન્સમાં આવશે કોન્ટેક્ટ લેન્સ બનાવવા અને બહિર્ગોળ લેન્સમાં આવશે ટેલિસ્કોપની બનાવટમાં. ત્યાર પછી 31મો પ્રશ્ન, શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તકતીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો. તો ન્યૂટનની 7 રંગની ડિસ્કને ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. 32મો, આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. તો આભાસી પ્રતિબિંબ આપતા ઉપકરણોમાં આવશે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતરગોળ લેન્સ, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબમાં આવશે અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. 33મો, સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 11 પ્રકાશના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF મળી રહેશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો.
ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.